શ્રીજી ફૂડ, હું છું મનીષા ઠક્કર. આજે આપણે બનાવીશું સરસ મજાનો ટેસ્ટી ફરાળી નાસ્તો, જેને તમે બનાવીને અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે એક ફ્રાયપેન લઈશું અને એમાં 3-4 ચમચી જેટલા કાચા સિંગદાણા ઉમેરીને એને ધીમા ગેસ ઉપર સરસ રીતે શેકી લઈશું. સિંગદાણા સરસ રીતે શેકાઈ ગયા છે તો ગેસ બંધ કરી દઈએ અને શેકેલા સિંગદાણાને આપણે એક થાળીમાં કાઢી લઈશું. હવે આ જ ફ્રાયપેનમાં આપણે 1 કપ સાબુદાણા ઉમેરીશું. આને પણ આપણે ધીમા ગેસ ઉપર થોડા શેકી લેવાના છે. સાબુદાણાને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીએ. સાબુદાણાનો કલર બદલાય એવા નથી શેકવાના. અત્યારે આપણે આનો પાવડર બનાવવાનો છે, તો આ રીતે તમે સાબુદાણાને થોડા શેકીને પછી પાવડર બનાવશો તો એ સરસ રીતે વટાઈ જાય છે. ગેસ બંધ કરી દઈશું અને સાબુદાણાને આપણે આ જ ફ્રાયપેનમાં ઠંડા થવા દઈએ. જે સિંગદાણા આપણે શેકીને રાખ્યા હતા એ ઠંડા થઈ ગયા છે, તો હવે આને સાફ કરીને પછી અધકચરા વાટી લેવાના છે. તો સિંગદાણાને તમે ચીલી કટરમાં કે મિક્સરમાં વાટીને તૈયાર કરી શકો છો. અત્યારે આપણે એને મિક્સરમાં વાટી લઈશું. તો જ્યારે પણ મિક્સરમાં આપણે સિંગદાણાને અધકચરા વાટીએ ત્યારે એને પલ્સ મોડ ઉપર વાટવાના છે, જેથી આનો એકદમ ઝીણો પાવડર ના થઈ જાય. તો સિંગદાણા પણ અધકચરા વટાઈને તૈયાર છે, આને સાઈડમાં મૂકી દઈએ. સાબુદાણા આપણે શેકીને રાખ્યા હતા એ પણ ઠંડા થઈ ગયા છે, એને પણ મિક્સર જારમાં લઈ લઈશું. હવે આનો આપણે પાવડર બનાવીને તૈયાર કરી લઈએ. તો આ રીતે આપણે સાબુદાણાનો પાવડર બનાવીને તૈયાર કરી લેવાનો છે. કદાચ આમાં કોઈ સાબુદાણાના ટુકડા રહી ગયા હોય તો કોઈ વાંધો નહીં, કેમ કે આપણે અત્યારે જે ટ્રાયેંગલ બનાવીએ છીએ એમાં નાના નાના જો સાબુદાણાના ટુકડા આવશે તો પણ એનો દેખાવ ખૂબ જ સરસ લાગે છે. હવે એક મોટો વાટકો લઈ લઈશું અને એમાં જે સાબુદાણાનો પાવડર બનાવ્યો છે એ ઉમેરી દઈએ. સાથે જ આમાં 200 ગ્રામ અથવા તો 3 મીડિયમ સાઇઝના બાફેલા બટાકાને છીણીને ઉમેરીશું. જે લોકો બટાકા ના ખાતા હોય એ બટાકાના બદલે કાચા કેળાને બાફીને લઈ શકે. ગ્રામમાં લગભગ 150 ગ્રામ જેટલા સાબુદાણા લીધા હોય તો એની સામે 200 ગ્રામ બટાકા લેવાના છે. બટાકા લો કે કાચા કેળા લો, મેઝરમેન્ટ આ જ રાખવાનું. ફ્રેન્ડ્સ, આની સાથે જ મેં ચેનલ ઉપર બીજી પણ ઘણી બધી ફરાળી રેસીપી બતાવેલી છે, જેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો ત્યાંથી તમને બીજી નવી નવી ફરાળી રેસીપી જોવા મળી જશે. જે સિંગદાણાનો ભૂકો આપણે તૈયાર કરીને રાખ્યો છે એમાંથી લગભગ 2-3 ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો આમાં ઉમેરીશું. થોડી સમારેલી કોથમીર ઉમેરીએ. તમે જો ઉપવાસમાં કોથમીર નથી ખાતા તો સ્કીપ કરી શકો છો. 1 ચમચી વાટેલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરીએ. થોડો કાળા મરીનો પાવડર. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તમે રેગ્યુલર કે સિંધવ જે પણ મીઠું ઉપવાસમાં ખાતા હોય એ લઈ શકો છો. 1/2 ચમચી જીરું ઉમેરીશું, કાચું જીરું ઉપયોગમાં લેવાનું. હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. થોડું ભાર દઈને આને મિક્સ કરવાનું, જેથી બાફેલા બટાકામાં જે મોઇશ્ચર હોય એના લીધે સાબુદાણાનો પાવડર આની સાથે સરસ રીતે મિક્સ થઈ જશે. ફ્રેન્ડ્સ, તમને જો મારી આજની રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો આ મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. આની આગળની પ્રોસેસ માટે આપણે આ રીતનો કોઈ મોલ્ડ કે થાળી લઈ લઈશું અને એમાં તેલ લગાવી દઈએ. જે મિશ્રણ આપણે બનાવ્યું છે એને આ મોલ્ડમાં લઈ લઈશું. તમારે ડાયરેક્ટ આમાંથી ટિક્કીનો શેપ આપવો હોય તો પણ આપી શકાય. આને આ રીતે ભાર દઈને દબાવતા જઈને સરસ રીતે લેવલમાં કરી દેવાનું છે. આ રીતે આપણે આને લેવલમાં કરી દઈએ. પછી એને ફ્રીઝમાં આપણે 15-20 મિનિટ માટે મૂકી દઈશું. હવે ફરાળી ચટણી બનાવવા માટે આપણે મિક્સર જારમાં જે બાકીનો સિંગદાણાનો ભૂકો વધ્યો છે એ જ લેવાનો છે. તો લગભગ 2-3 ચમચી જેટલો શેકેલા સિંગદાણાનો ભૂકો છે. આમાં 1/2 ચમચી કાચું જીરું ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. 2 ચમચી જેટલી સમારેલી કોથમીર. 1/2 ચમચી વાટેલા આદુ મરચા. મારી પાસે વાટેલા આદુ મરચા તૈયાર છે એટલે મેં એ ઉમેર્યા છે. તમારે આમાં સમારીને આદુ મરચા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય. 1/2 ચમચી ખાંડ ઉમેરીશું. આની સાથે આપણે 3 ચમચી જેટલું દહીં ઉમેરી દઈએ. ચટણી બનાવવા માટે આપણે જે દહીં ઉપયોગમાં લઈએ એ મીડિયમ ખાટું હોય એવું લેવાનું. અને આમાં જ આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરી દઈશું. અહીંયા દહીંમાં જે થોડું પાણી હતું એ જ મેં ઉમેરી દીધું છે. આના બદલે સાદું પાણી ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય. હવે આને વાટી લઈશું. તો આ આપણી ફરાળી ચટણી બનીને તૈયાર છે. આને તમે ફરાળી, ઢોકળા, ઇડલી કે આ રીતનો નાસ્તો ગમે તેની સાથે સર્વ કરી શકો છો. અને ચટણીની તમને જેવી થિકનેસ પસંદ હોય એ પ્રમાણે તમે આમાં પાણી ઉમેરી શકો છો. 10-15 મિનિટ આને ફ્રીઝમાં રાખ્યા પછી હવે આપણે આને કટ કરી લઈશું. તો તમારે આને જે પણ શેપમાં કટ કરવું હોય એ કરી શકાય. અત્યારે આપણે આને ટ્રાયેંગલ શેપમાં કટ કરીશું. તો ટ્રાયેંગલ શેપ કટ કરવા માટે આપણે આને આ રીતે કટ કરવાનું.
તો આ રીતે આપણે ટ્રાયંગલ કટ કરી લેવાના. હવે જો આ નાસ્તાને બનાવીને તમારે સ્ટોર કરવો છે તો કોઈ એરટાઈટ કન્ટેનર લેવાનું અને એમાં આપણે આ ટ્રાયંગલ મૂકી દઈશું. આ રીતે તમે આને ડીપ ફ્રીઝરમાં અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો. જ્યારે પણ તમારે આને ફ્રાય કરવું છે ત્યારે બહાર કાઢીને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું અને પછી આ રૂમ ટેમ્પરેચર પર આવી જાય એ પછી આને ફ્રાય કરવાના. તો અત્યારે હું આ થોડા ટ્રાયંગલ ડીપ ફ્રીઝરમાં મૂકી દઉં છું અને બાકીને આપણે તળીને અત્યારે સર્વ કરીશું. ટ્રાયંગલને આપણે ગરમ તેલમાં મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરી લેવાના છે. ટ્રાયંગલ થોડા તળાય એ પછી આપણે આને ફેરવી દઈશું અને આને આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના અને ક્રિસ્પી થાય એવા તળવાના છે. તો હવે આ ટ્રાયંગલ એકદમ સરસ ક્રિસ્પી તળાઈ ગયા છે. આને આપણે પેપર નેપકિન ઉપર લઈ લઈશું અને આ જ રીતે બાકીના તળીને તૈયાર કરીશું. અત્યારે જે માપ લીધું એનાથી તમે ત્રણ વ્યક્તિને સર્વ કરી શકો એટલા ફરાળી ટ્રાયંગલ બનીને તૈયાર થાય છે. તમે આને ફરાળી ચટણી કે ઘરના બનાવેલા ટોમેટો કેચઅપની સાથે સર્વ કરી શકો છો. તો તમે પણ આ રીતે આ ફરાળી વાનગી બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે. આવી જ બીજી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.